રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જસદણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જસદણના શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે નવા બસ સ્ટેશન રોડ ચિતલિયા કુવા રોડ વિસ્તારમાં પણ વરસાદ છે જસદણ પંથકમાં ચાલુ સિઝનમાં માત્ર છ ઇંચ જેટલો છૂટોછવાયો છવાયો વરસાદ વરસ્યો છે એટલે વરસાદની રાહ ઘણા લાંબા સમયથી જોવાઈ રહી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ ખૂબ ગરમીનો સામનો રાજ્યના લોકો કરી રહ્યા છે જસદણમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ ચોક્કસ જસદણ શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને વિછિયા પંથક ની અંદર વરસાદ છે પરંતુ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ જસદણ વિછિયા ચોટીલા આ જે વિસ્તાર ચિંતિત હતા અત્યારે જે વરસાદ આવ્યો છે અડધો ઇંચ કે પોણો ઇંચ જેટલો વરસાદ આવ્યો છે થોડું કપાસ મગફળી અને અન્ય પાકોને થોડુંક જીવતદાન મળ્યું છે પરંતુ સૌથી ઓછો વરસાદ રાજકોટ જિલ્લાની અંદર જસદણ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સૌથી ઓછો વરસાદ છે અત્યારે જે વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોમાં ક્યાંક ખુશીનો માહોલ એટલા માટે જોવા મળી રહ્યો છે કે ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને કુવામાં કે અલગ અલગ ડેમો આવેલા છે તેમાં પણ પીએસ માટેનું પાણી ન હોવાના કારણે ખેડૂતોનો પાક સુકાય તે પહેલા જ આ અડધો ઇંચ જેટલો વરસાદ આવ્યો છે આવનારા બે કે ત્રણ દિવસમાં ભારે વરસાદના સંજોગો છે જો ભારે વરસાદ પડે તો સમગ્ર જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રના કપાસ મગફળી કે અન્ય જે પાકો છે ખરીફ પાકો છે તેને ફાયદો થઈ શકે તેમ છે જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે